18 ન્યૂઝના પ્રાયોજક છે મેટ્રો સુસ. નમસ્કાર, હું મેઘનારાયણા, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પુલવામા આતંકવાદી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ. ભરૂચ રેલવે સ્ટેશનથી કેન્ડલ માર્ચનું આયોજન. વિશ્વ હિન્દુ પરિષદના ઉપક્રમે પુતળા દહન કરાયું, આવેદન પત્ર પાઠવવામાં આવ્યું. અંકલેશ્વરની પ્રીતેન હેલ્થકેર કંપનીમાં બ્લાસ્ટ સાથે આગ ફાટી નીકળી, 3 કામદારોના મોત, 2 કામદારો દાઝી જતા સારવાર હેઠળ ખસેડાયા. 5 જેટલા ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. અંકલેશ્વરની માલી ખડકીમાં પતિએ પત્નીની હત્યા કરી, હત્યારો પતિ ફરાર, શહેર પોલીસે તપાસ હાથ ધરી. સમગ્ર દેશમાં શહીદ થયેલા જવાનો અને તેમના કુટુંબીજનો પર તૂટી પડેલા દુઃખના કારણે દુઃખી છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રાણાની આગેવાનીમાં ગત મોડી રાત્રે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતેથી જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે આતંકવાદી હુમલાને વખોડી કાઢતા કેન્ડલ માર્ચનું આયોજન કરાયું હતું. જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી નીકળેલી કેન્ડલ યાત્રા 5:32 સર્કલ ખાતે પહોંચી હતી, જ્યાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રાણાએ આતંકવાદી હુમલાને વખોડી કાઢતા જણાવ્યું હતું કે દેશની સુરક્ષા માટે જે સુરક્ષા કરી રહેલા હોય એવા સૈનિકો પર આજે આતંકવાદી હુમલો થયો છે ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ એને સખ્ત શબ્દોમાં વખોડે છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિથી લઈ 5:32 સુધી આજે કેન્ડલ માર્ચનું આયોજન કરેલું હતું. જે રીતે પરિવારને આફતની ઘડી આવેલી છે ત્યારે સમગ્ર ભારત દેશનો પરિવાર આજે એ પરિવારની સાથે છે અને એને આજે અમે સાચી શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ. તાજેતરમાં થયેલ આતંકવાદી ઘટના અને સીઆરપીએફના જવાનોના મોતના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આતંકવાદના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું તેમજ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આતંકવાદની ઘટના અને તેમાં સીઆરપીએફના જવાનોના મોતની ઘટનાના પગલે સમગ્ર દેશમાં રોષની લાગણી છવાઈ ગઈ છે, ત્યારે ભરૂચ ખાતે વિશ્વ હિન્દુ પરિષદના ઉપક્રમે આતંકવાદના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. તેમજ વિશ્વ હિન્દુ પરિષદ અને આરએસએસ દ્વારા વડાપ્રધાનને સંબોધીને ભરૂચ જિલ્લા કલેક્ટર દ્વારા પાઠવાયેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે હવે આવી આતંકવાદી ઘટનાઓમાં પાકિસ્તાનની સંડોવણી સ્પષ્ટ થઈ ચૂકી છે, ત્યારે પાકિસ્તાનને સબક શીખવાડવાનો સમય પાકી ગયો છે. શહીદ જવાનોના પરિવારજનો ની સાથે અમારી સંવેદના જોડાયેલી છે અને સંઘ પરિવાર વિશ્વ હિન્દુ પરિષદ સદૈવ એમની પાછળ ઉભા રહેશે એવું અમે વિશ્વાસ વ્યક્ત કરીએ છીએ. દેશની સરકાર સામે અમારી એવી લાગણી છે કે હવે સમય આવી ગયું છે કે આવા જેહાદી માનસિકતાઓ, જેહાદી તત્વો, આતંકવાદીઓને ગમે તે ભોગે એને ખતમ કરવામાં, એનો નાશ કરવામાં આવે. પાકિસ્તાનની અંદર ઘૂસીને એમને મારવું પડે કે કાશ્મીરની અંદર ઘૂસીને મારવું પડે, જે હથકંડો અપનાવવું હોય હવે સમય આવી ગયો છે. 56 ઇંચની છાતી બતાવવાની અને એક શિરની સામે 10 શિર લાવવાનો સમય આવી ગયો છે. હવે આખા દેશના હિન્દુ સમાજની એવી તીવ્ર ઉગ્ર માગણી છે કે એક જવાન જે શહીદ થયા છે એની સામે 10 શિર, 10 આતંકવાદીઓને શિર અમને જોઈએ એવી ઉગ્ર માગણી અમે વડાપ્રધાન આ સરકાર તરફ, સરકાર શ્રી પાસેથી કરીએ છીએ. આતંકવાદી હુમલાના પગલે જ્યારે સમગ્ર દેશમાં સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તેના એક ભાગરૂપે ભરૂચ રેલવે સ્ટેશનનું પણ સઘન ચેકિંગ કરાયું હતું, જેમાં ડોગ સ્કવોડની મદદ લેવાઈ હતી. મળતી માહિતી પ્રમાણે તમામ પ્લેટફોર્મ અને અન્ય રેલવે વિસ્તારોનું પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ પ્રીતેન હેલ્થકેર કંપનીમાં મોડી રાત્રે અચાનક પ્લાન્ટમાં બ્લાસ્ટ થતાં આગ ફાટી નીકળતા નાસભાગ મચી જવા પામી હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ પ્રીતેન હેલ્થકેર કંપનીમાં મોડી રાત્રે રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી, તે દરમિયાન પ્લાન્ટમાં અચાનક ધડાકો થતાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. આ આગની જાણ ડીપીએમસી ફાયર સ્ટેશનમાં કરાતા 5 જેટલા ફાયર બ્રિગેડ સાથે ફાયર ફાઇટરો દોડી આવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટના દરમિયાન પ્લાન્ટમાં કામ કરી રહેલ જયેશ રાવલ અને કનકસિંહ સુગ્રીવસિંહ ગંભીર રીતે દાઝી જતા ઘટનાસ્થળે તેઓના મોત નીપજ્યા હતા, જ્યારે એક વધુ કામદાર કંપનીના ક્વાર્ટરમાં ગુંગળામણના કારણે મોત પામ્યો હતો. ઘટનામાં રમેશ રાવત અને આશીષ રાવત દાઝી જતા તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. રાત્રે અંદાજે 2:45 સુમારે અંકલેશ્વર જીએડીસીમાં આવેલ પ્રીતેન હેલ્થ કેર કંપનીમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગેલી, જેનો ડીપીએમસી કંટ્રોલ રૂમ પર મેસેજ મળતા ડીપીએમસીની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલી તથા ફાયર ફાઇટિંગની કામગીરી ચાલુ કરેલ. આ ઘટનામાં 2 વ્યક્તિઓના મોત થયાનું માલુમ પડ્યું છે તથા 2-3 વ્યક્તિઓને નાની મોટી ઈજા થઈ છે, જેમને હોસ્પિટલ મોકલી આપ્યા છે.
અડધો કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવી ગઈ છે. પ્લાન્ટમાં બ્લાસ્ટ થવાના કારણે સમગ્ર પ્લાન્ટ ધરાશયી થઈ જતા મોટું નુકસાન થવા પામ્યું હતું. આ ઘટનાની જાણ જીઆઈડીસી પોલીસ મથકમાં થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. જો કે સવારે અંકલેશ્વર તાલુકા મામલતદાર કેએસ વાઘ અને નાયબ મામલતદાર સહિત ફેક્ટરી ઇન્સ્પેક્ટર ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી, જે અંગે ફેક્ટરી ઇન્સ્પેક્ટર પીએચ પટેલ દ્વારા યોગ્ય તપાસ કરવાની બાંહેધરી આપી હતી. અમને જેવી ખબર પડી સવારમાં, એટલે મારા બે અધિકારીઓ અહીંયા મોકલે, હું સુરતથી અહીંયા પહોંચી ગયો. તપાસ કરતાં એવી ખબર કે રાત્રે બે લાશ મળી હતી અને અત્યારે એક લાશ મળી, ત્રણ લાશ મળી છે. અને ત્રણ બે ગ્લોબલ હોસ્પિટલ પર મારા ડૉક્ટર સ્થળ પર પહોંચી ગયા છે. તપાસ કરી બે શ્રમિકો દાજી ગયેલા છે. હજુ માલિક સાથે કોઈ કોન્ટેક્ટ થઈ શકેલ નથી, એટલે શું બનાવતા હતા કે એ બાબત અમે જાણી શકેલ નથી. અમારી ઇન્કવાયરી ચાલુ છે. રહેરાક વિસ્તાર જે છે તેમાંથી એક લાશ મળી છે. આઈ અત્યારે જે સવારમાં લાશ મળી, એ કેટલું ઓફિશિયલી હોય છે? કોઈ પણ ફેક્ટરી અંદર રહેવાનું હતું નથી. સાહેબ, એની સાથે કોઈ પગલાં ભરવામાં આવશે? હા, કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલ તો ફેક્ટરી બંધ કરાવીશું, પણ હાલ તો બંધ જેવી જ છે. જે કંઈ કાયદેસર કાર્યવાહી કરવાની થશે કરવામાં જાઓ. તો વધુ આ અંગે જીઆઈડીસી પોલીસ હાલ તો જાણવા જોગ ફરિયાદ નોંધી ફેક્ટરી ઇન્સ્પેક્ટરના રિપોર્ટના આધારે કાયદેકીય ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. સાથે જો કંપની સંચાલકો સામે કાયદેસરના પગલાં ભરવાની પણ તૈયારી બતાવી છે. અંકલેશ્વર શહેરની માલી ખડકીમાં પત્ની સાથે થયેલ ઝઘડામાં ઉશ્કેરાયેલા પતિએ પત્નીને મૂઢ મારી ઘરે ટૂંપો દેતા પત્નીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે હથિયારો પતિ ફરાર થઈ ગયો હતો. અંકલેશ્વરની માલી ખડકીમાં ભાડાના મકાનમાં રહેતા દિનેશ નટવર વસાવા અને પત્ની રંજનબેન વસાવાના લગ્નગાળામાં બે સંતાનો છે. બંને વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી અવારનવાર ઝઘડાઓ થતા હતા. દરમિયાન આજ રોજ બંને વચ્ચે ઝઘડા થતા ઉશ્કેરાયેલા પતિ દિનેશ વસાવાએ રંજનબેનને મૂઢમાર મારી ઘરે ટૂંપો દેતા રંજનબેનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે દિનેશ વસાવા પત્નીની હત્યા કરી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ શહેર પોલીસ મથકમાં કરાતા પીઆઈ જે જી અમીન સ્ટાફ સાથે દોડી આવી તપાસ હાથ ધરી હતી. આ અંગે શહેર પોલીસે પતિ દિનેશ વસાવા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેને ઝડપી પાડવાને ચક્રો ગતિમાન કર્યા છે. હું તો ઠંડક હતો તો અહીંયા આવીને બન્યું કીધું કે અશોક ભાઈ ચાલો નહીં કે ત્યારે કંઈ દેવું કંઈ દેખે ગોટી નથી. અને પછી મારા ભાઈને જાણ કર્યું કે હા પીરુભાઈ લઈને આવું છું એવું કીધું. મેં ભાઈ પાસે ગયો, ભાઈ પાસેથી અમે અહીંયા પહેલાં મેં આવી ગયો. પછી ઉઠાઈ બેન બેન ઉઠીને તો પછી ભાઈને ફોન કર્યો. હું ભાઈ પાસે રૂબરૂ જઈને મૂક્યું, ભાઈ આવું છે. તો ભાઈને અમે બે આવ્યા, એ જોયું. પછી પહેલાં જમાઈને પૂછ્યું હું થયું તો કે ખબર નહીં એવું કે ખબર નહીં હું થયું કે મને બોલતી નથી. બસ એટલું કીધું ને મારું બી એક્સિડન્ટ થઈ ગયો કે મારી ગાડી તૂટી ગઈ એવું કીધું. અને પછી પોલીસ સ્ટેશન ગયા, પોલીસ સ્ટેશન જાણ કરી પોલીસ આવી. ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ અન્વયે રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય તંત્રના 300 કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાલમાં જોડાયા હતા. આરોગ્ય કર્મચારીઓને કેટલીક ટેકનિકલ કર્મચારી ગણી ટેકનિકલ પગાર ધોરણ આપવા, ફાર્માસિસ્ટને હાલના જીઆર મુજબ છઠ્ઠા પગાર પંચનો લાભ આપવા સહિત વિવિધ પડતર માંગણીઓ સંદર્ભે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા લાંબા સમયથી રાજ્ય સરકાર સાથે ચાલતા ગજગ્રહનો કોઈ અંત ન આવતા રાજ્યભરમાં આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાલમાં જોડાયા છે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા પંચાયત ખાતે ભરૂચ જિલ્લા આરોગ્ય તંત્રના 300 જેટલા કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર ઉતરી ગયા હતા. આરોગ્ય તંત્રના કર્મચારીઓની હડતાલથી તંત્રની કામગીરીમાં વ્યાપક અસર વર્તાવા પામી હતી. આજે અમે 15 તારીખથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર જોડાયા છે. સરકારશ્રીને અમે વારંવાર રજૂઆત કરવાથી પણ કંઈ અમારો સાંભળ્યું નહીં, એટલે અમે જ્યાં સુધી સરકારશ્રી અમને નહીં બોલાવે ત્યાં સુધી અમે અચોક્કસ મુદ્દતની હડતાલ ચાલુ રાખીશું. અને અમારા પડતા પ્રશ્નોના નિરાકરણમાં જે પગારની વિસંગતતાનું છે, ગ્રેડ પે છે, કર્મચારીઓનું ટેકનિકલ જે અમારે ગણવાના છે એ ગણેલ નથી, અને અમારા પ્રશ્નોનું નિરાકરણ ના આવવાથી અમે અચોક્કસ મુદત પર હતા. આખા ભરૂચ જિલ્લાના અમે 504 કર્મચારી આજે હડતાલ પર છીએ. અમે આગળ કાળી પત્તી ધારણ કરીને હડતાલ કરી હતી, ત્યારબાદ માસ સીએલ કરી હતી, તો પણ અમારા પ્રશ્નોનું કોઈ નિરાકરણ આવ્યું નથી. અને આજ તારીખ 15 અમે લોકો અચોક્કસ મુદ્દતની હડતાલ પર જવાના છે. અમારા પ્રશ્નો છે કે ગ્રેડ પે અમને જે બીજા બધા જિલ્લાઓમાં ગ્રેડ પે મળે છે તે અમને મળતો નથી, તો સરકારશ્રી અમારા જે આ મુદ્દાઓ છે, અમારી જે માંગણીઓ છે તેને પૂરી કરે અને અમારા પ્રશ્નોનું નિરાકરણ કરે. એના માટે જ્યાં સુધી નહીં કરે ત્યાં સુધી અમે અચોક્કસ મુદ્દતની હડતાલ પર રહીશું.
ભરૂચની દૂધધારા દેરીના મેદાનમાં તારીખ 16-2019 શનિવારથી વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે। ભરૂચના દૂધધારા ડેરીના મેદાનમાં રાજ્ય સ્તરની વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે। આ સ્પર્ધા તારીખ 16-2019 રોજથી શરૂ થનાર છે। ડાયરેક્ટ પદ્ધતિએ યોજાનાર આ વોલીબોલ ટુર્નામેન્ટમાં 120 કરતા વધુ ટીમો ભાગ લઈ રહી છે। આ અંગે ખેલાડીઓ તેમજ સ્પર્ધા સાથે સંકળાયેલા તમામ માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલ છે। કર્મચારીઓની ઈચ્છાને ચેરમેન ઘનશ્યામ પટેલે માન્ય રાખી આ સ્પર્ધાનું આયોજન કરેલ છે, જે અંગે દૂધધારા ડેરીના ઇન્ચાર્જ મેનેજિંગ ડિરેક્ટર પીકે પટેલે જણાવ્યું કે આ સ્પર્ધા અંગે તમામે સહકાર આપેલ છે। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ટુર્નામેન્ટ આયોજન કરવા પાછળ ચેરમેન સાહેબનો આશય હતો કે જ્યારે દૂધધારા ડેરી ભરૂચ અને નર્મદા જિલ્લામાં વિસ્તરેલી છે, ગ્રામ્ય લેવલે કામ કરે છે, ગ્રામ્યના કક્ષાએ જે યુવાધન છે જે ખેલકૂદમાં ભાગ લે છે એમને એવું એક સારું પ્લેટફોર્મ મળે, તેઓ એકત્રિત થાય અને તેઓ રાજ્યના અન્ય જિલ્લાઓ સાથે પણ સંકળાય અને એની ખેલ પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે, એ આયોજનથી દૂધધારા ડેરી કર્મચારી જે વેલફેરની જો દરખાસ્ત હતી એને એમને સહર્ષ સ્વીકાર લીધી અને આયોજન કરવા તરફ અમે આગળ વધી રહ્યા છીએ। આમાં લગભગ 120 જેટલી ટીમો ભાગ લેવાની છે, મોટું પાયે આયોજન છે। સમસ્ત રાઠોડ સમાજ પ્રગતિ મંડળ દ્વારા ભરૂચના કલેક્ટરને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આ આવેદનપત્રમાં સમાજની વિવિધ સમસ્યાઓ અને માંગણીઓ રજૂ કરવામાં આવી હતી। સમસ્ત રાઠોડ સમાજના લોકો મોટી સંખ્યામાં શક્તિનાથ સર્કલ પાસે ભેગા થયા હતા, ત્યાંથી તેઓ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા। એક વ્યક્તિ ઊંધા ચાલી કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં કલેક્ટરને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં જણાવાયું છે કે સમાજના લોકો વડોદરા, ભરૂચ, પંચમહાલ, સુરત, નવસારી, વલસાડ, ચીખલી વગેરે વિસ્તારોમાં વસવાટ કરી રહ્યા છે। તેઓ ખેતમજૂરીથી માંડીને નાના મોટા કામો કરી રહ્યા છે, જ્યાં તેમને અપૂરતું વેતન મળી રહ્યું છે। કાચા મકાનો છે, છાત્રાલય અને શાળાઓનો અભાવ છે। વધુમાં આ સમાજના પ્રમુખ જગદીશ રાઠોડે જણાવ્યું કે અમારો સમાજ ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે। રીતે અમારા પાસે મહેનત મજૂરી નથી, અમારો વર્ગ ટોટલ 7-8 ધોરણ ભણેલો છે, એનાથી વધારે ભણ્યો નથી, કારણ કે અમારી પાસે એટલા પૂરતા પ્રમાણમાં પૈસા નથી। આજે શિક્ષણ ખાતું એટલું બધું આગળ વધી ગયું છે કે એટલું બધું ફી માગે છે, ડોનેશન માગે છે, અમે કઈથી લાવીએ, તો અમારો સમાજ કઈથી ભણાવશે આ છોકરાઓને। એના માટે સરકારને મારી નિવેદન પણ છે કે ભાઈ અમારા માટે સ્કૂલ અને છાત્રાલય પણ ફાળવે, તેમજ અમારે આ સિઝનમાં અમારો જે વર્ગ છે જંબુસર તાલુકો, વાગરા તાલુકો, આમોદ તાલુકો, એની અંદર રોજગારી મળતી નથી અને પૂરતા પ્રમાણમાં રોજગારી ન મળવાથી હતાશ થઈને આ અમારો વર્ગ બહાર જાય છે કમાવા માટે। એના માટે એક મારી સરકારને વિનંતી છે કે તે પણ અમને ફાળવે, સાથે સાથે BPL યાદીમાં 0-16 અમારો સમાવેશ થવો જોઈએ। એના માટે સરકારને મારું નિવેદન છે કે એમને 0-16 એમને કેટેગરીમાં સમાવવા વિનંતી છે, અને જો અમને આજે અમે આવેદનપત્ર આપીએ છીએ અને જો અમને સચેત અમને અહીંયા ઇન્સાફ નહીં મળે, ન્યાય નહીં મળે, તો અમે આગામી સવારમાં જે લોકસભાનું ઇલેક્શન આવે છે તેમાં ચૂંટણીનો બહિષ્કાર કરીશું। સમગ્ર દેશમાં શહીદ થયેલા જવાનો અને તેમના કુટુંબીજનો પર તૂટી પડેલા દુઃખના કારણે દુઃખી છે। દેશનો પ્રત્યેક રહીશ જાણે કે એમ કહી રહ્યો હોય કે એ મેરે વતન કે લોગો જરા આંખ મેં ભરલો પાણી વા શોકના દ્રશ્ય સર્જાયા છે। આતંકવાદી ઘટનામાં 44 જવાનો શહીદ થયા છે, ત્યારે એમ કહી શકાય કે 44 કુટુંબો માત્ર આતંકવાદીના અમાનવીય કૃત્યના પગલે વેરવિખેર થઈ ગયા। ભરૂચમાં ઠેર ઠેર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયા। ભારત દેશના અને તેમાં ભરૂચના રહીશોએ એવી લાગણી અનુભવી કે સ્વજનો અને સંરક્ષણ કરતા પરિવારનો સભ્ય ગુમાવ્યા, આતંકવાદીએ પીઠ પાછળ ઘા કર્યો, બાકી આપણા આ શૂરવીરોને સામી છાતીએ કોણ મારી શકે। આવા દેશના સપૂતો શહીદોને સામૂહિક શ્રદ્ધાંજલિ અર્પવાનો કાર્યક્રમ તારીખ 16-2019 શનિવારે સાંજે 36 કલાકે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે યોજાયો છે। આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સમિતિ ભરૂચ અને સાથે સાથે રોટરી ક્લબ, RCC, JCI, ઉડાન તેમજ અન્ય તમામ સંગઠનો દ્વારા આ કેન્ડલ લાઇટ શ્રદ્ધાંજલિનું આયોજન કરાયું છે। ત્યારે વીર સૈનિક, વીર જવાન, વીર શહીદનો કોઈ ધર્મ હોતો નથી, માત્ર દેશપ્રેમ, રક્ષા ધર્મ અને દેશ માટે કુરબાન થવાની લાગણી એ જ તેમનો ધર્મ હોવાથી ભરૂચના તમામ દેશપ્રેમી સામૂહિક શ્રદ્ધાંજલિમાં ઉમટી પડશે। મળે અંકલેશ્વર નગરપાલિકા તેમજ શહેર પોલીસને 3 રસ્તા શાક માર્કેટ વિસ્તારમાં ટ્રાફિક જામની સર્જાતી સમસ્યાને ઉકેલવાની સૂચ પડી હતી। અંકલેશ્વર નગરપાલિકાના સત્તાધીશો તેમજ શહેર પોલીસની ટુકડીએ આજરોજ અંકલેશ્વરના 3 રસ્તા શાક માર્કેટ વિસ્તારમાં રોજેરોજ સર્જાતી ટ્રાફિક જામની પરિસ્થિતિ અંગે ગંભીરતાથી પગલાં ભર્યા હતા। નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રશાંત પરીખે શહેર પોલીસ મથકની મદદ લઈ 3 રસ્તા શાક માર્કેટની બહાર રોડ સુધી શાકભાજીના પથારા લઈને બેસતા છૂટકિયા શાકભાજીવાળાઓને
હટાવવાની કામગીરી કરી હતી. નગરપાલિકા દ્વારા ત્રણ રસ્તા વિસ્તારમાં આવેલી શાક માર્કેટને અડીને પસાર થતા મુખ્ય માર્ગની બાજુની જગ્યા ઉપર વાંસના બાંબુઓથી બેરિકેટિંગ કરી બેરિકેટિંગની અંદરની બાજુએ જ પથારાવાળાઓ શાકભાજી વેચે તેવું જાહેર કર્યું હતું. ચીફ ઓફિસર પ્રશાંત પરીખે જણાવ્યું હતું કે આ પથારાવાળાઓ જો બેરિકેટિંગથી બહાર રોડ ઉપર દબાણ ઉભું કરશે તો તેમના વિરુદ્ધ દંડાત્મક તેમજ શિક્ષાત્મક કાર્યવાહીના ભાગરૂપે શાકભાજી સહિતનો મુદ્દામાલ જપ્ત કરી લેવાશે. આજરોજ ત્રણ રસ્તા સર્કલ પાસે જે શાકભાજીના જે ફેરિયાઓ હતા તે રોડ પર આવી જતા હતા એના અનુસંધાનમાં અત્રેને પોલીસ સ્ટેશનના PSI શ્રી મેવાળા સાહેબ તથા નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે એ લોકોને હટાવી દેવામાં આવે છે અને જે જગ્યાએ નહીં બેસવાનું હોય તે જગ્યાએ બેરિકેડ બાંધી દીધું અને હવે પછી એ લોકો બેસશે તો એને દંડ અને એમનો માલ સામાન જપ્ત કરવાની કાર્યવાહી નગરપાલિકા અને પોલીસ ખાતા દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવશે. ભરૂચના પ્રજાપતિ મહિલા મંડળ દ્વારા 14મા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના જાડેશ્વર રોડ સાંઈબાબા મંદિર નજીક પ્રજાપતિ મહિલા મંડળ દ્વારા 14મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રજાપતિ સમાજના અગ્રણીઓ અને લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જાયન્ટ્સ ક્લબ દ્વારા વેલેન્ટાઇન દિનની ઉજવણી કરાઈ હતી. વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવાના ભાગરૂપે જાયન્ટ્સ ગ્રુપ દ્વારા અનોખી રીતે વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જ્યોતિબેન પટેલના માર્ગદર્શન હેઠળ ગીત ભજન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાધે રાધે જબ ચલે આયેંગે બિહારી, આયેંગે બિહારી ચલે આયેંગે બિહારી, રાધે રાધે જબ ચલે આયેંગે બિહારી, આયેંગે બિહારી. તમે બાકી પણ આયું તો નહીં લેવાની. ઝઘડા તાલુકાના તરશાલી ગામે પ્રાથમિક શાળામાં વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાના બાળકો દ્વારા અલગ અલગ કૃતિઓ રજૂ કરાઈ હતી. તરશાલી પ્રાથમિક શાળાના વાર્ષિક ઉત્સવમાં બાળકો દ્વારા સ્વાગત ગીત, ગરબા, ડાન્સ, એકપાત્રીય અભિનય, ઘૂમર ડાન્સ, નાટક વગેરે રજૂ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ પ્રકાશભાઈ દેસાઈ અને GVTના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. શાળામાં શિક્ષણનો વ્યાપ વધારવામાં મદદરૂપ થતા ગામના યુવાનો અને વડીલોને GVT દ્વારા ગ્રુપ ફોટો આપી સન્માનિત કરાયા હતા. શાળાના 1-8 ધોરણની પરીક્ષામાં અગ્રક્રમે આવનાર બાળકોને પ્રોત્સાહિત કરવા ઇનામ વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમમાં ગામના સરપંચ, ઉપસરપંચ અને ગામના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. શાળાના દરેક વિદ્યાર્થીઓએ પૂરા આનંદ અને ઉત્સાહથી ભાગ લીધો હતો. અભિનય છે, એક પાત્રીય અભિનય છે, ખૂબ વિદ્યાર્થીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો. આ કાર્યક્રમની અંદર આ જ ગામના બધા આગેવાનો છે, સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, SMCના સભ્યો, અધ્યક્ષશ્રી, બધા હાજર રહી ગામના બધા આગેવાનોએ આ કાર્યક્રમની અંદર પૂરો સહકાર આપ્યો હતો. આખી શાળા અને ગામના આગેવાનો થઈ આ કાર્યક્રમને ખૂબ જ સુંદર રીતે એનું આયોજન અને સંચાલન છે એ કરવામાં આવ્યું. અમુદ તાલુકાના સરભાણ ગામે પંચાયત તેમજ સરપંચ દ્વારા સરકારી પરવાનગી વગર 5 વર્ષ જૂના ઘટાદાર વૃક્ષો કાપીને બારોબાર વેચી મારવાનું કૌભાંડ થતાં ગામના જાગૃત નાગરિક તેમજ પર્યાવરણ પ્રેમીમાં નારાજગી થતા લાગતા વળગતા તંત્રની અરજી દ્વારા લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના સરભાણ ગામે પંચાયત તેમજ સરપંચ દ્વારા સરકારી પરવાનગી વગર 5 વર્ષ જૂના ઘટાદાર વૃક્ષો કાપીને બારોબાર વેચી મારવાનું કૌભાંડ થતાં ગામના જાગૃત નાગરિક તેમજ પર્યાવરણ પ્રેમીઓમાં નારાજગી થતાં લાગતા વળગતા તંત્રને અરજી દ્વારા લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી. તારીખ 31/12/2018 રોજની અરજી નાગરિકો દ્વારા કરેલ હોય છતાં આમોદ મામલતદારે આ અરજીનો નિકાલ કર્યો નથી અને ભ્રષ્ટાચારી સરકારના આશીર્વાદ હેઠળ તંત્ર દ્વારા છાવરવાની તજવીજ હાથ ધરાઈ હોય એમ હાલ પૂરતું સ્પષ્ટપણે જાણાઈ આવેલ છે. જાગૃત નાગરિક તેમજ પર્યાવરણ પ્રેમી સરભાણ ગામના અરવિંદ પટેલની તંત્રને આપેલ અરજી દ્વારા જાણવા મળ્યું હતું કે પીરવાળા ફળિયામાં પેટા આરોગ્ય કેન્દ્રની બાજુમાં વર્ષો જૂના અને ઘટાદાર વૃક્ષો જૂની આંગણવાડીના કમ્પાઉન્ડમાં હતા. તે 5 વૃક્ષો ગામના સરપંચ દ્વારા સરકારી પરવાનગી લીધા વગર મનસ્વી રીતે કાપી બારોબાર વેચી મારવાનું કૌભાંડ કર્યું હોય
તે અનુસંધાનમાં અરજી કરી આમોદ મામલતદાર તેમજ કલેક્ટર ભરૂચ તેમજ નાયબ કલેક્ટર જંબુસર તેમજ જિલ્લા વિકાસ અધિકારીને અરજી મારફતે ધ્યાન પર્યાવરણ પ્રેમીએ કરેલ છે. હવે આગામી દિવસોમાં જોવું રહ્યું કે તંત્ર દ્વારા ભ્રષ્ટાચારીઓ અને અન્ય અધિકારીઓ સામે પર્યાવરણ પ્રેમીની અરજીને ધ્યાને લઈ યોગ્ય તેમજ શિક્ષાત્મક કાર્યવાહી કરશે કે તંત્ર મૌન ધારણ કરશે તે જોવું રહ્યું. ગામના સરપંચ તુષારભાઈ પટેલ દ્વારા કોઈ પણ પરવાનગી વગર ઘટાદાર વૃક્ષો જૂના વૃક્ષો કાપીને વેચીનું કૌભન કરે છે. જાગૃત નાગરિક તરીકે અમોએ મામલતદારશ્રીને આમોદ તેમજ લાગતા વળગતા તેમના તંત્રને અરજી હોય તે એવી તટસ્થ તપાસ થાય એવી અમારી નમ્ર વિનંતી છે. વેલેન્ટાઇન ડે નિમિત્તે ધ્વની શાળાના વિદ્યાર્થીઓએ વડીલોના ઘર ખાતે જઈ તેઓનું પૂજન કરી આશીર્વાદ મેળવ્યા હતા. વડીલોના ઘરના તમામ વડીલો આ પ્રસંગે ભાવનાશીલ બની ગયા હતા. અને એટલા માટે જ આ ગીતાબેન પ્રતિ વર્ષ મને વર્ષોથી એમનો અનુભવ છે કે દર વર્ષે આવા વડીલોને બીજી ઈચ્છા શું હોય, એમને હરવાની ફરવાની સારું સાંભળવાની ભગવાનના દર્શન કરવાની આવી બધી એમની ઈચ્છાઓ હોય છે. અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ગોયા બજાર પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષિકા જ્યોતિબેન પટેલ તેમજ સૌદ નામના વિદ્યાર્થીની માતા અફસાનાબાનુએ એકમેક સામે શહેર પોલીસ મથકે માર માર્યાની ફરિયાદ દર્જ કરાવી હતી. શાળાની શિક્ષિકા જ્યોતિબેને આ મામલે કંઈક આમ કહ્યું હતું. મારો વર્ગ ધોરણ 2 છે અને ધોરણ 1 નો વિદ્યાર્થી કાયમ અનિયમિત રહેતો હોવાથી મેં વાલીને વારંવાર રજૂઆત કરી છતાં પણ વાલી મોકલતા ન હતા. ને ફરી આજે મેં વાલીને જણાવ્યું કે તમે એને નિયમિત મોકલો, તો વાલી મને ખરાબ ગારો બોલવા માંડ્યા અને મને તમાચો મારી દીધો. એટલે પછી મેં કીધું કે નહીં, આવું ચાલે જ નહીં, તમારે તમારા જો તો છોકરાઓને લઈ જાઓ, કાં તો એનું શરતી તમે લઈ જાઓ, પણ આ રીતનું વર્તન ચાલશે નહીં. ને મારી સાથે બીજા સ્ટાફ પણ હાજર હતો ને તેમણે પણ જોયું છે, ને વાલીશ્રી પણ હાજર હતા. જ્યારે વિદ્યાર્થીની માતા અફસાનાબાનુએ આ પ્રમાણે જણાવ્યું હતું. મેં સૌને સ્કૂલ છોડવા ગયેલી તો ધક્કો મારી દીધો હતો, એ મારા છોકરો મારા ખોરામાં પડ્યો, તો પછી મેં બોલી કે મેડમ હું કા ધક્કો માર્યો, તો મેં કીધું કે જ્યાં કાલે કેમ નહીં આવ્યો, તો પછી મેં કીધું કે કાલે એટલે લગ્ન હતા એટલે નહીં આવ્યો, પછી મેં બોલી ને તો મને એટલી માયરી મને બાળ ઘૂસી હતી, ધક્કો મારીને ફેંકી દીધી મને, તો પછી મને એમ કે દિવાલ મને મગજમાં આવી ગયો, મારું મગજ બહુ દુખે છે. આમ તો આ મામલો શિક્ષક અને વાલી વચ્ચે વિદ્યાર્થીના હિતનો હતો, પરંતુ તે મારામારી સુધી પહોંચતા અંતે બંને પક્ષે પોલીસ મથકે એકમેક સામે ફરિયાદ દર્જ કરાવી હતી, જે અંગે શહેર પોલીસે તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પુલવામા આતંકવાદી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ, ભરૂચ રેલવે સ્ટેશનથી કેન્ડલ માર્ચનું આયોજન, વિશ્વ હિન્દુ પરિષદના ઉપક્રમે પુતળા દહન કરાયું, આવેદન પત્ર પાઠવવામાં આવ્યું, અંકલેશ્વરની પ્રીતેન હેલ્થ કેર કંપનીમાં બ્લાસ્ટ સાથે આગ ફાટી નીકળી, 3 કામદારોના મોત, 2 કામદારો દાઝી જતા સારવાર હેઠળ ખસેડાયા, 5 જેટલા ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો, અંકલેશ્વરની માલી ખડકીમાં પતિએ પત્નીની હત્યા કરી, હત્યારો પતિ ફરાર, શહેર પોલીસે તપાસ હાથ ધરી. આ સાથે આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરીની હાડીશું નવા સમાચાર. નમસ્કાર.